हेलो फ्रेंड्स, स्वागत है तमारू चैनल नी अंदर। मित्रों, आजनी शिफ्ट जे हती, आजनु पेपर जे छे खूब हार्ड छे, एवो स्टूडेंट्स ना रिव्यू छे। तो एवा अघरा अघरा क्वेश्चन्स तमारी समक्ष लईने आव्यो छुं, जेथी तमारू कॉन्सेप्ट क्लियर थाय। अने जो पेपर नी अंदर सो सो क्वेश्चन क्यारे हार्ड नथी होता, बराबर। पांच क्वेश्चन एवा हशे के जे तमे न करी शको अने छोड़वा पड़ता होय छे मित्रों, बराबर छे। अने बीजी वात करीए तो आपणी एवी प्रिपेरेशन नथी होती के आपणने आ टाइपनुं नॉलेज होय। माटे ज हुं तमने आ चेनल जे छे स्टार्ट करी छे, कि भाई केन्द्र सरकारनी આવી ભરતીઓ જે છે એની અંદર તમે થોડોક સારો એવો પ્રોગ્રેસ કરી શકો, સારો શું કહેવાય કે ભાઈ સારો એવો દેખાવ કરી શકો, એના માટે હું તમને બને એટલો હેલ્પફુલ થાઉં છું। સામે પક્ષે મારી પણ એવી આશા છે, અપેક્ષા છે કે આપ પણ વિડીયોને સરસ રીતે વધુમાં વધુ શેર કરો, લાઇક કરો, બરાબર। આપની જે ફરમાઈશ હતી કે સર અમને PDF જોઈએ છે, તો ટેલિગ્રામ ચેનલની પણ વ્યવસ્થા મેં કરી છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, આપ ત્યાંથી ફોટોઝ જે છે એ મેળવી શકો છો, ઓકે। બીજું કે તમે હું જેમ તમને સપોર્ટ કરું છું, તમે પણ ચેનલને સપોર્ટ કરો, વિડીયોને જરૂરથી લાઇક કરજો અને શેર કરજો, બરાબર છે। આજના અઘરા ક્વેશ્ચન્સ જે છે હું ઝડપથી તમને સમજાવવાની ટ્રાય કરું છું, તો જાજો સમય ન બગાડતા આપણે શરૂ કરીએ છીએ। જો પ્રથમ પ્રશ્ન જે છે તમને આ ટાઈપની એક આકૃતિનો બનાવવામાં આવેલો હતો, બરાબર છે, કે ભાઈ આના અંદર એમણે પૂછેલું છે કે એક્સનું માન શું થશે, આપણને શું પૂછ્યું છે, એક્સ બરાબર શું થશે, ઓકે। તો હવે જો મિત્રો, આની અંદર તમને થોડો કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ કે આજે આ પેટર્ન જે છે, બરાબર, આ પેટર્નની અંદર આમને સામને ખૂણા જે હોય ને, સામસામા ખૂણા જે છે એનો સરવાળો છે 180 થતો હોય છે, બરાબર છે। તો જો આ બે ખૂણા લઈ લઈએ આપણે, તો આ ખૂણો છે 5x અને અહીંયા છે 7x, એનો સરવાળો કરું તો 5 ને 7 તો કે 12 થશે, બરાબર, એટલે કે 12x બને છે, અને માઇનસમાં 30 છે એને હું -30 મૂકીશ, અને ઇઝ ઇક્વલ ટુ એનો સરવાળો 180 બનતો હોય છે, બરાબર। 12x અહીંયા ને અહીંયા રહેશે, આ -30 છે સામેની બાજુ જશે તો આ 180 સાથે પ્લસ થશે, ઓકે। એટલે 180 પ્લસ 30 કરીશ તો 8 ને 3 11, 11 એકડો વધી આવી 1, એટલે 210 બને છે। આ બાજુ છે 12x અને પેલી સાઈડ બને છે 210, ઓકે। 12x એની બરાબર બને છે 210, બરાબર છે। અહીંયાથી જે કંઈ છેદ ઉડે છે એને આપણે ઉડાડી દઈએ, એટલે આપણો જે એક્સની કિંમત જે છે એ તમને મળી જશે, ઓકે મિત્રો। તો લાસ્ટમાં વધે છે શું, તો કે ભાઈ 12થી તમારે બરાબર 210 આપણી પાસે વધ્યા હતા એને ભાગી નાખશો, એટલે આપણે એમ કહીએ 12 એકા 12, બરાબર છે, એટલે 17.5 સમથિંગ જવાબ આવશે, એટલે એક્સની કિંમત જે તમને શું મળી, 17.5 આનો આન્સર બને છે। એક પ્રશ્ન જે છે આ ટાઈપની આકૃતિમાંથી પૂછેલો હતો, હવે આની અંદર બહુ અઘરું નહોતું કોઈ, આના અંદર ખાલી એટલું જ પૂછ્યું હતું કે ભાઈ તો ટોટલ સ્ટુડન્ટ્સ જે છે એ કેટલા છે। આમાં પ્રશ્ન એવો હતો કે ભાઈ હિસ્ટ્રીની અંદર આ પ્રમાણે વિદ્યાર્થીઓ રસ ધરાવે છે, ઇકોનોમીમાં આટલા રસ ધરાવે છે, જિયોગ્રાફી જે છે એની અંદર આટલા રસ ધરાવે છે, તો ટોટલ સ્ટુડન્ટ્સ જે છે, તો કંઈ કરવાનું નથી, બસ તમારે આ બધાનો સરવાળો જ ફક્ત કરવાનો હતો, બરાબર। 4 ને 2 6, 6 ને 5 11, 11 ને 10 21, બરાબર છે, 21 છે અહીંયા, 15 ને 3 18, બરાબર, 18 ને 2 20, 20 ને 10 30, બરાબર છે। બસ આ રીતના તમે આનો ખાલી સરવાળો કરી લો, એટલે આ આટલી વસ્તુ કરવાની હતી કે ભાઈ કુલ સ્ટુડન્ટ્સ જે છે એની સંખ્યા શું છે, બરાબર। એક ક્વેશ્ચન જે છે તમને આ ટાઈપનો પણ પૂછવામાં આવેલો હતો। આગળ જોઈએ તો ગુણોત્તર પ્રમાણમાંથી એક પ્રશ્ન જે છે આ ટાઈપનો જોવા મળેલો છે, સુમિત, અમિત અને કેવલ નામ મેં કોઈ પણ લીધેલા છે, એના રેશિયો જે છે આપેલા છે 2:3:7 છે, બરાબર। અમિત અને કેવલનું અંતર જે છે એ 15 છે, તો આ ટોટલ આ બધાનો ટોટલ જે છે એ કેટલા રૂપિયા બને છે। હવે જો સિમ્પલ વસ્તુ છે, અહીંયા રેશિયોની અંદર તમને અંતર શું આપ્યું છે, 3 અને 7, એટલે કે ભાઈ રેશિયોનું અંદર અંતર એને શું આપ્યું છે, તો કે અંતર આપ્યું છે 4નું, અને એ રકમમાં એમ કહે છે કે એ બરાબર છે 15, ઓકે, એટલે 4 બરાબર શું છે, તો કે 15, તો 1 બરાબર શું થાય, તો કે આ 15 ના છેદમાં 4 થશે। હવે આપણને પૂછ્યું છે શું, તો ટોટલ શું થશે, તો 7 ને 3 10, 10 ને 2 12, તો ટોટલ જે છે એ શું બને છે, તો કે 12 બને છે, બરાબર। અહીંયાથી છેદ ઉડી જાય છે, 4 3 12, અને ઉપર વધ્યા 15 3 45, તો ટોટલ જે છે આનો આન્સર બને છે 45, બરાબર। સિમ્પલ દાખલો હતો, 10 સેકન્ડ કે 5-7 સેકન્ડની અંદર તમે ગણી શકતા હતા,
આગળ એક ક્વેશ્ચન પૂછેલો છે કે ભાઈ એ કોઈ કાર્યને 8 દિવસમાં કરે છે, બી કોઈ કાર્ય 10 દિવસમાં કરે છે, પણ જો સી સાથે આવે એટલે કે એ બી સી ત્રણેય સાથે કાર્ય કરે ને તો 4 દિવસની અંદર કાર્ય સમાપ્ત થાય છે. તો સી એકલો કેટલા દિવસની અંદર કાર્ય કરે છે? મેં તમને શીખડાવેલા છે આવા દાખલા, બરાબર. લગાતાર 3-4 દિવસથી હું ક્વેશ્ચન લઉં છું. પહેલાં તો આનું એલસીએમ લઈ લેવાનું, બરાબર છે. તો 8 છે, 10 છે અને 4 છે, તો આનું આપણે જો લસા લઈએ તો શું બનશે, બરાબર છે? 8 × 5 = 40 બને છે, 8 × 5 = 40 બને, 10 × 4 = 40 બને અને 4 × 2 = 40 બને. ઓકે, એટલે કે ભાઈ આ જે વસ્તુ છે એને આપણે એલસીએમ છે એ 40 લઈ શકીએ. તો કહેવાનું શું માગું છું કે ભાઈ કાર્ય છે એ 40 બની ગયું, બરાબર છે. આ એ છે એ 5ની ક્ષમતાથી કાર્ય કરે છે, આ 4ની ક્ષમતાથી કરે છે, એટલે એ બંને ભેગા થાય તો 9ની ક્ષમતા કાર્ય થાય છે. પણ જો એમાં સાથે સી મળે તો 10 બની જાય છે. મતલબ કે સીનો આની અંદર એક ભાગ ઉમેરાનો, ત્યારે એ બંને થઈ અને 10 બન્યા. ઓકે, તો અહીંયા આપણને ખબર પડી ગઈ કે ભાઈ કુલ કામ 40 છે અને સી જે છે એ એક યુનિટથી કાર્ય કરે છે. તો 40ના છેદમાં 1 બનાવી દો એટલે કે ભાઈ એને કાર્ય કરતાં 40 દિવસ લાગશે. ઓકે, સિમ્પલ કર્યું છે મેં. ત્રણેયનો લસા લીધો, એ આપણે એક કાર્ય ગણ્યું, આની એફિશિયન્સી 8 × 5 = 40 આવી, આની 4 આવી, એ બેનો સરવાળો જે છે એ 9 બને છે. પણ ત્રણેય ભેગા થાય છે, બરાબર છે, તો એનું જે ક્ષમતા હતી 10 થતી હતી. એનો મતલબ કે સી છે એનું એક યુનિટ એની અંદર સાથે જોડાણું. તો સી જે છે એક યુનિટથી કાર્ય કરે છે અને કુલ કાર્ય 40 હતા, 40 × 1 કર્યું એટલે જવાબ જે છે 40 દિવસ આના અંદર આપણને મળે છે. થોડોક જીકેના પ્રશ્નો લઈ લઈએ મિત્રો. જો ક્વેશ્ચન પૂછ્યો છે ભારતની અંદર દ્વિતીય પદ કયું, તો પ્રથમ પદ હોય ને એ રાષ્ટ્રપતિનું હોય, તો દ્વિતીય પદ છે એ ઉપરાષ્ટ્રપતિનું હોય. બ્રાઝિલની રાજધાની તો બ્રસેલિયા છે. પછી આરોગ્ય સેતુ એપનો ક્વેશ્ચન્સ 2-3 દિવસથી રેગ્યુલર છે. આજે એવું પૂછ્યું છે કે આરોગ્ય સેતુ એપ જે છે એ બનાવી છે કોણે ભારતમાં, બરાબર. તો નામ યાદ રાખજો, રિપીટ થઈ શકે એવો ક્વેશ્ચન્સ છે. નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર જે છે એના દ્વારા આ બનાવવામાં આવી છે. આગળ એક ક્વેશ્ચન છે બંધારણમાંથી પૂછ્યો કે સમાનતાનો અધિકાર જે છે એ કયા આર્ટિકલ અંદર આવે છે, કે 14ની અંદર આવશે. પછી પૂછ્યું છે સંક્રમણ રોગ નથી એવું, જો સંક્રમણ રોગ એટલે ચેપી રોગ, બરાબર. ચેપી રોગ ન હોય ને એવું, એકબીજાને ચેપ ન લાગે એવો, તો એની અંદર એક ઓપ્શન હતું બીપી. તો બ્લડ પ્રેશરનું કોઈ પેશન્ટ હોય તો એની પાસે જવાથી આપણને પણ બ્લડ પ્રેશર થતું નથી, એટલે આ રોગ જે છે એ સંક્રમિત નથી, એટલે કે ચેપી રોગ નથી. પછી વાત કરેલી છે 1857નો જે બળવો થયો એ સમયની અંદર કયા ગવર્નર જનરલનું પદ હતું, તો કે લોર્ડ કેનિંગ તરીકે હતા. પછી ગાંધીજી જે છે એમાંથી ક્વેશ્ચન ડેઇલી બહુ પૂછાય જ છે. તો ગાંધીજીના રાજનૈતિક ગુરુ બધાને ખબર છે, ગોપાલકૃષ્ણ ગોખલે છે. પછી આ ક્વેશ્ચન જે છે તમારા માટે એક રાજ્યોમાંથી આવે છે કે પવન ચક્કીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન કોનું છે હાલ, તો તમિલનાડુ છે, એ ફર્સ્ટ નંબર ઉપર છે. કોમ્પ્યુટરમાંથી ક્વેશ્ચન એવો, એક્સલની અંદર એડિટ કરવા માટે કઈ ફંક્શન કી, તો F2નો ઉપયોગ થાય છે, બરાબર. આપણે બધાને ખ્યાલ જ છે કે ભાઈ કોઈ સેલ હોય છે આ રીતના, બરાબર, એક્સલની અંદર એની અંદર કોઈ વસ્તુ લખેલી છે XYZ, એની અંદર રિપીટ એડિટ કરવા માટે આપણે F2ને પ્રેસ કરીએ એટલે સેલની અંદર બાય ડિફોલ્ટ આપણું કર્સર જતું રહે છે અને આપણે એમાં એડિટ કરી શકીએ છીએ. આગળનો ક્વેશ્ચન પૂછ્યો છે મિત્રો કે HDI ભારતમાં, એટલે કે ભાઈ HDI જે છે એને શું કહેવાય, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની અંદર ભારતનું સ્થાન જે છે એ 131 છે. પછી ક્વેશ્ચન આવ્યો છે BHEL એટલે ભેલ તરીકે ઓળખાય છે એનું ફૂલ નેમ પૂછેલું છે, તો કે ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ સંસ્થા છે, બરાબર, એનું નામ પૂછવામાં, ફૂલ નેમ પૂછવામાં આવેલું છે. આગળ જોઈએ મિત્રો, બરાબર. બીજો ક્વેશ્ચન એવો છે કે ભાઈ ઓસ્ટ્રેલિયાની રાજધાની કોઈને પૂછેલી, તો કેનબરા છે. આર્ય સમાજની સ્થાપક, બહુ જૂનો ક્વેશ્ચન, દયાનંદ સરસ્વતી વાંચીને જ જવાબ આવડી જાય, બરાબર. આ એક નવો ક્વેશ્ચન એવો, જોન બિલ મેળો કયા રાજ્યમાં થાય છે, તો કે અસમની અંદર જોવા મળે છે, બરાબર. પછી કોમ્પ્યુટરમાંથી એક નવો ક્વેશ્ચન એવો, ફોરટ્રાન નામની આજે છે ને ખરેખર એક જાતની બધી લેંગ્વેજો છે અને એમાંથી એક પ્રશ્ન પૂછ્યો, ફોરટ્રાનનું ફૂલ નેમ શું છે, તો કે ફોર્મ્યુલા ટ્રાન્સફર. શું નામ છે? ફોર્મ્યુલા ટ્રાન્સફર એનું નામ છે. પછીનો જે ક્વેશ્ચન છે એક જવાહરલાલ નહેરુમાંથી આવ્યો, બહુ ડીપલી હતો, તમને કદાચ ન પણ આવડ્યો હોય, બરાબર છે. એને પૂછ્યું છે ટાઇસ્ટ વિથ ડેસ્ટિની આ નામનું એક પ્રવચનની સ્પીચ કોણે આપેલી, તો જવાહરલાલ નહેરુએ આપી.
पछी प्राकृतिक गैस में सौथी मोटी कंपनी हो इंडिया में तो ONGC है। बराबर, तो आग पूछेलू है आ एक क्वेश्चन हो तो जो चर्चा में रहेलो है सफेद वाघ जेनु नाम बाजीराव तरीके हतु अने ए हमणा थोड़ा समय पहला मृत्यु पाम्यो सफेद वाघ, तो ए कया नेशनल पार्कनी अंदर हतो? तो के भाई राजीव गांधी नेशनल पार्क जे छे महाराष्ट्रनी अंदर, आई थिंक तो महाराष्ट्र में छे। बराबर, एना अंदर एमनु मृत्यु थयेलू छे। आगळ क्वेश्चन पूछेलो छे कि भाई B12 विटामिन नी खामी थी एनी कमी थी कयो रोग थाय छे? तो के भाई एनीमिया नामनो रोग थतो होय छे। बपोरना अने मैं बे दिवस पहला पण तमने पीरियोडिक टेबल बतावेलू, आजे एमांथी पण बे क्वेश्चन जोवा मळ्या छे। एक तो पूछेलू छे नोबल गैस, बराबर, तो जो मैं पीरियोडिक टेबल जे छे एनो फोटोग्राफ्स जे छे आजे टेलिग्राम चेनल में मूक्यो छे, तमे एने रीड करजो, जोजो, खाली थोड़ू घणु आइडिया आवशे। मैं तमने काले समझावेलू हतुं के भाई जे आ लास्टमां जे कई लाइन ऊभी छे एटले के आने कहेवामां आवे छे 18મું ગ્રુપ। शू कहेवाशे? 18મું ગ્રુપ। 18મું ગ્રુપ જે છે એ આને નોબલ ગેસ અથવા અક્રિય ગેસ તરીકે ઓળખાય છે, આ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે। બરાબર છે, 18મું જે ગ્રુપ છે આવર્ત સારણીમાં એને નોબલ ગેસ તરીકે ઓળખે છે। તો એવું પૂછ્યું કે ભાઈ નોબલ ગેસ છે એ કયા સ્થાન હોય છે? તો કે ભાઈ 18મા ગ્રુપમાં હોય છે, અથવા તો એવો પ્રશ્ન અને ફેરવીને પૂછેલો છે કે ભાઈ એવું આવર્ત સારણીનું કયો ગેસ છે કે જે કોઈ સાથે ક્રિયા નથી કરતું, એવું કયું તત્વની લાઈન છે? તો કે ભાઈ 18મા ગ્રુપની અંદર આવેલા અક્રિય ગેસ જે છે કોઈપણની સાથે પ્રક્રિયા કરતા નથી। આ ટાઈપનો ક્વેશ્ચન્સ હું રોજ કરાવું છું અને રોજ એક પૂછાય છે। અહીંયા પૂછ્યું છે ભાઈ કોઈનું મૂલ્ય 9 SP, મેં કાલ વાત કરેલી, SP એટલે કે ભાઈ વેચાણ કિંમત, આપણે એને ઇંગ્લિશમાં કહીએ સેલિંગ પ્રાઇઝ, ઓકે, અને CP જે છે એટલે કે કોસ્ટ પ્રાઇઝ, કોસ્ટ પ્રાઇઝનો મતલબ થાય છે મૂળ કિંમત। શું થશે? કોસ્ટ પ્રાઇઝ એટલે મૂળ કિંમત। હવે તમે યાદ રાખજો કે ભાઈ SP એટલે સેલિંગ પ્રાઇઝ, વેચાણ કિંમત ગુજરાતીમાં, CP નો મતલબ શું થાય છે? તો કે કોસ્ટ પ્રાઇઝ, કોસ્ટ પ્રાઇઝ એટલે મૂળ કિંમત। હવે સમજીએ શું પૂછ્યું છે, કોઈ જે છે 9 વસ્તુને વેચું છું જે 15 વસ્તુની મૂળ કિંમત બરાબર હોય તો ખોટ કે નફો શું છે? આને પહેલાં તો શું કરવાનું, રેશિયો બનાવી નાખવાનો। કેવી રીતે બનાવવાનો? તો કે ભાઈ એને આપ્યું છે ને એ જ લખી નાખવાનું, 9 SP એના બરાબર શું છે? તો કે 15 CP છે। બરાબર, હવે જો આ આ શબ્દને એક બાજુ લઈ લો અને આંકડાને એક બાજુ, તો આ SP ની નીચે શું આવી જશે? CP। બરાબર, એટલે આને અહીંથી કાઢી નાખ્યા, 9 છે એને આપણે અહીંયા લઈ જઈએ તો ક્યાં આવશે? તો કે આની નીચે, છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ, તો કે જો અહીંયા 3 3 9 થશે અને 3 5 15 થશે, તો બન્યું શું? 5 ના છેદમાં 3। હવે જોવાનું આ CP ની સામે શું છે? 3, એટલે કે ભાઈ મૂળ કિંમત જે છે એ આપણી શું છે? તો કે 3 રૂપિયા છે, અને એની સામે મને મળે છે શું? તો કે 5 રૂપિયા મળે છે। ઓકે, હવે આપણે વાત જોઈએ કે ભાઈ 3 રૂપિયાનું મારું રોકાણ છે અને મને મળે છે શું? તો કે 5 રૂપિયા, એટલે 2 રૂપિયા મને વધારાના મળે છે। ઓકે, અને ટકાવારીમાં ફેરવવા માટે શું હોય છે? તો કે 100થી ગુણવાના હોય છે, એટલે આ વસ્તુ જે છે એ આની અંદર બની। ઓકે, એટલે ટકાવારીની અંદર ફેરવી નાખીએ તો 200 ના છેદમાં 3 અથવા તો 2/3 જે છે એને કહેવામાં આવે છે 66.66%। શું કહેવાય છે? 66.66%। આવી અમુક વેલ્યુ જે છે જો તમને મગજમાં યાદ હોય તો અહીંયાથી તમારો પ્રશ્ન જે છે એ અટકી જાય છે, તમારી ગણતરી પૂરી થઈ જાય છે કે 2/3 જે છે એ શું છે? તો કે 66% છે। સીધે સીધું ઓપ્શન જોઈ લેવાનું, 66.66% તમારો જવાબ બને છે। પછી આવા નાના નાના ક્વેશ્ચન જે છે ને, જે ઇઝી ક્વેશ્ચન હોય છે, બરાબર, પણ આપણે આને એમ કહેવામાં આવે છે આ સંખ્યા જ્ઞાનમાં આવે, અને આ ટાઈપનું સંખ્યા જ્ઞાનનું ચેપ્ટર જે છે એ આપણે ભણ્યા ના હોઈએ એટલે આપણને ખબર ના પડે। હવે એને એવું કીધું કે ભાઈ કોઈ આ N અને M છે, બરાબર, એ ઘાત છે, ગમે એટલી ઘાત છે એ આપણને એનાથી મતલબ નથી, પણ છેદમાં 2 અને છેદમાં જો 5 હોય ને, આ 2 સંખ્યા હોય એને શું કહેવાય? ઓપ્શનની અંદર હતું આને સતત અપૂર્ણાંક કહેવાય, બરાબર છે, આને અપ્રમેય અસમય સંખ્યા કહેવાય, સમય સંખ્યા કહેવાય, શું કહેવાય? બરાબર છે, કેવું, કયા પ્રકારનું આ દશાંશ છે? તો મિત્રો આને છે ને શાંત દશાંત કહેવામાં આવે છે। શું કહેવાય છે? શાંત દશાંશ। ખાસ યાદ રાખજો, કોઈ પણના છેદમાં ગમે તે રકમ આપી હોય, ઉપર ઘાત કેટલી છે એનાથી કોઈ મેટર નથી। માની લો કે અહીંયા કોઈ એવી રકમ આપી છે 5,545 કે હજી 2 પાંચડા મૂકી દો, પણ છેદની અંદર જો 2 અને 5 ગમે એટલી વખત લખેલા હોવા જોઈએ, એના સિવાયનો કોઈ અંક હોવો ન જોઈએ, માત્ર 2 અને 5 જો છેદમાં હોય તો આવી કોઈ પણ સંખ્યાને તમારે આંખું મીચીને કહી દેવાનું કે આ શાંત દશાંશ છે। શું છે? શાંત દશાંશ રકમ છે। ઓકે, એટલે આનો આન્સર બને છે આ શાંત દશાંશ છે।
બરાબર. તો શાંત ને અશાંતમાં શું થશે કે ભાઈ હોય છે શું, જો તમે તમે પાઈની કિંમત જે છે એ તમે જાણી હશે કે ભાઈ 22/7 છે, પણ અને આપણે માનીએ છીએ શું તો કે ભાઈ આને આપણે માનીએ છીએ બરાબર 22/7 જે છે એને તમે જો ભાગાકાર કરો ને તો એ દશાંશ પછી પોઈન્ટ પછી એ આંકડો જે છે એ ચાલે જ રાખે બરાબર છે. તો આ જે વસ્તુ છે બરાબર એને કહેવામાં આવે છે, આને આપણે સામાન્ય રીતે 14.2 મૂકીએ છીએ, પણ ખરેખર પાછળ 3, 5, 8 એમને સતત ચાલે રાખે. તો આ સતત ચાલે છે એટલે એને અશાંત દશાંશ કહેવાય. શું કહેવાય? અશાંત. એ ક્યારેય શાંત થતું નથી, એટલે કે ઇંગ્લિશમાં કન્ટિન્યુ ફ્રેક્શન તરીકે ઓળખવામાં આવે છે. હા, એટલે આપણે શું કહેતા હતા તો કે ભાઈ જો 22/7 જે છે એ શું આવે તો કે 3.14 પછી રકમ જે છે કન્ટિન્યુ ચાલતી હોય છે બરાબર. એટલે હવે તમે સમજી ગયા છો શાંત દશાંશ કોને કહેવાય ને અશાંત દશાંશ કોને કહેવામાં આવે છે. આ જે ક્વેશ્ચન છે એ લસા ગુસ્સામાંથી લીધેલો છે. એ લોકોએ એવું કીધું કે ભાઈ કોઈ બે ગાય છે, માનો કે બે ગાય છે એ બે ગાય જે છે બરાબર એ ઘાસના મેદાનની અંદર જાય છે બરાબર. બે ગાય જે છે એ ઘાસના મેદાનને એમ કહે છે કે એક ગાય 18 મિનિટમાં બીજી ગાય છે 12 મિનિટની અંદર એક ચક્કર પૂરું કરે છે. માનો કે આ મેદાન છે બરાબર છે. આ ગાય જે છે એને આ ચક્કર મારતા શું થાય છે તો કે 18 મિનિટ થાય છે. બીજી ગાય છે એને શું થાય છે તો કે 12 મિનિટ જેવું ટાઈમ લાગે છે. હવે એક જ સમયે બેને અહીંથી ચાલતી કરવામાં આવે, એક ધીમી ચાલે છે એક ફાસ્ટ ચાલે છે બરાબર. એક જ સમયે એ બંનેને શું કહેવાય ચરવા મોકલવામાં આવે તો બંને એવો કયો સમય આવશે કે ત્યાં બંને ભેગી થશે. તો આ પ્રશ્ન જે છે એમાંથી ઘણા બધા પ્રશ્નો બને. તમને એમ કહે કે ભાઈ કોઈ આલારામની વાત કરે બરાબર છે કે ભાઈ કોઈ આલારામ છે, કોઈ આ જે છે 1 કલાકે વાગે છે, આ છે 1:30 વાગે છે, આ છે એ આટલા સમયે વાગે છે. તો સિમ્પલ વસ્તુ જે કંઈ આપી દે છે ને એનો લસ્સા લઈ લેવાનો, અને એ લસ્સા જે છે આના ઉપરથી LEDનું પણ પૂછશે કે ભાઈ કોઈ LED મૂકવા ગોઠવવામાં આવેલી છે ઘર ઉપર બરાબર, અને આ LED છે કોઈ 5 સેકન્ડ પછી થાય છે, કોઈ 7 સેકન્ડ પછી થાય છે, કોઈ 8 સેકન્ડ પછી, કોઈ 6 સેકન્ડ પછી, તો બધી એકી સાથે ક્યારે ભેગી થશે. તો તમારે સિમ્પલ કરવાનું, આ બધાનો લસ્સા લઈ લેવાનો, અને એ લસ્સા જે છે એટલી સેકન્ડ હોય તો સેકન્ડમાં અને મિનિટમાં આપ્યું હોય તો મિનિટમાં, ત્યારે બધી LED જે છે એકી સાથે થશે. ઓકે, તો અહીંયા આપણને શું આપેલું છે, એક જે છે એ 18 આપેલું છે અને એક જે છે 12 આપેલું છે. તો 18 × 2 = 36 થાય છે બરાબર, અને 12 × 3 = 36 થાય છે, એટલે લસ્સા જે છે આનો શું બને છે તો કે 36 બને છે. જો લસા ગુસ્સા છે એનો ઉપયોગ જે છે ઘણી જગ્યાએ તમારે કરવામાં આવે છે, એટલે લસા ગુસ્સા તમે મૌખિક કાઢતા શીખી જજો. અને એની અંદર સિમ્પલ શું કરવાનું, જે મોટો આંકડો છે ને માનો કે આમાં 18 હતા અને 12 હતા, તો મોટા આંકડાનો ઘડીયો બોલવાનો, 18 × 2 = 36 થાય, આમાં 36 આવે છે તો કે હા, તો લસા 36ને લઈ જ લેવાનો બરાબર છે, જાંબુ વિચારવાનું નહીં. એટલે સરળતા શોર્ટથી આનો આન્સર જે છે આપણે કહી શકીએ કે 36 મિનિટ પછી આ બંને ભેગી થશે. ઓકે, આગળ જોઈએ. આ દાખલાની અંદર ફક્ત એટલું જ જાણવા માગે છે કે તમને પોઈન્ટનું નોલેજ છે કે નહીં બરાબર. જો બાકી તો 12 12 12 ત્રણેયમાં છે, એટલે કે ભાઈ 12 × 12 × 12 બરાબર, આટલું કરતા આવડે તો 12નો વર્ગ છે 144 થાય, 144 × 12 કરો એટલે મારા ખ્યાલથી 1728 સમથિંગ આન્સર જે છે એ આવે છે. તો હવે 1728 માનો કે આપણી પાસે આવી ગયો. હવે પોઈન્ટ ક્યાં મૂકો? તો જો પોઈન્ટ મૂકતા ના આવડે તો કંઈ નહીં, આ બે આંકડા પછી પોઈન્ટ હોય ને તો તમારે એવું માનવાનું કે આના નીચે 100 છે બરાબર, આના નીચે પણ 100 છે, અને અહીંયા 3 આંકડા છે એટલે આના નીચે શું છે તો કે 3 વખત 0 છે. હવે શૂન્યની ગણતરી કરી લો, 3 × 3 = 5 × 5 = 7. તો આ અહીં કહેવાય એમ માગે છે કે 7 આંકડા પછી પોઈન્ટ હોય તો આ 1 થયો, આ 2 થયો, 3 થયો, 4 થયો, હજી 5 અને 6 અને 7. તો આગળ કંઈ નથી તો શું કરીશું, શૂન્ય મૂકી દેવાનું બરાબર. એટલે 4 આંકડા તો છે, પછી એ 5નું આ 6ઠું અને 7નું બરાબર. તો પોઈન્ટ જે છે અહીંયા તમારે આવશે. તો નીચે જેટલા 0 છે એટલા અંક પછી પોઈન્ટ આવે છે. તો નીચે 7 0 છે તો 1 2 3 4 5 6 અને 7 સાત અંક આજુબાજુ તમારે જોઈ લેવાનું, એના પહેલાં પોઈન્ટ જે છે મૂકવાનો હોય છે. ઓકે, નહીંતર અહીંયાથી પણ ગણી શકતા હતા સીધે સીધા, 2 અંક 2 2 4 4 ને 3 7 અંક, 7 અંક જે છે ત્યારે પોઈન્ટ આવે છે બરાબર. પછીનો ક્વેશ્ચન જે છે એવો પૂછેલો છે, 3, 3, 5, 6, Y અને X આવી કોઈ રકમ છે એ 90થી વિભાજ્ય છે તો બરાબર Y - X શું બને છે. એટલે કે ભાઈ તમારે આની અંદર ઇન શોર્ટ કરવાનું શું છે કે ભાઈ વાય અને એક્સની કિંમત જો શોધવાની છે એ તમને ખબર પડશે તો તમે આ દાખલો જે છે એને ગણી શકો. તો 90થી વિભાજ્ય હોય ને એને માટે શું હોય તો કે ભાઈ 90 જે છે એ છે શું તો કે 9 × 10 છે.
नौ गुण्या दस है तो हमें खबर ये पड़ से कि भाई नौ थी पण आ भागी शकाय अने दस थी पण आ रकम ने भागी शकाय आ कई एवी रकम है। तो दस थी भागी शकाती होय ने एमां लास्टनो अंक तो जीरो ज होय एटले हालो आपणे लास्ट अंक तो जीरो मळी गयो। हवे हवे वात रही आ चार अंक जे छे नौ थी भागी शकावा जोईए। तो नौ थी भागी शकवानी चावी छे कि आपेला अंकनो सरवाळो नौ थी भागी शकाय एवो बनवो जोईए। बराबर, तो कि त्रण ने पांच आठ, आठ ने छ, आठ ने छ तो कि चौद। हवे हूँ आ वाय ने हजी ने शू मूकूँ तो ए नौ थी भागी शकाय। तो कि भाई हूँ एने चार मूकूँ, नौ ने चार अठार थाय छे, बोला चौद ने चार अठार थाय छे, अठार ने हूँ नौ थी निशेष भागी शकूँ छूँ। तो केवा ए मागे छे कि आ वाय नी किंमत चार हशे ने एक्स नी किंमत शून्य छे। हवे एने पूछ्यू छे शूँ, तो पूछेलू छे वाय माइनस एक्स, तो वाय नी किंमत आपणे शूँ मळी चार, चार माथी जो एक्स एटले कि शून्य जशे तो कंई वधशे नही। बराबर, अला कंई जशे नही आमांथी एटले चार ना चार आंसर जे छे आनो बने छे चार। ओके मित्रो, रेलवेनो आ एक टॉपिक एवो छे जे फेवरेट टॉपिक छे कि आना क्वेश्चन तमने जोवा ज मळशे। बराबर, पूछ्यू छे एक હોડીની સ્પીડ 15 કિલોમીટર પ્રતિ અવર છે અને પ્રવાહ એટલે કે જે પાણી છે એ 3 કિલોમીટરની ગતિથી જાય છે। હવે હોડી છે એ કોઈ આ અહીંયાથી આ કાંઠેથી જાય છે હોડી, બરાબર છે, અહીંયાથી લઈ અને અહીંયા આવે છે, વળી અહીંયાથી પાછી અહીંયા જાય છે, એટલે કે ભાઈ એને એક વખત અહીંયા સુધી આવવાનું, એક વખત અહીંયા સુધી આ પસાર થતા, બરાબર છે, આ જઈ અને પાછી આવતા હોડીને 10 મિનિટનો સમય લાગે છે। તો કે ભાઈ આ જે અંતર કાપ્યું હોડીએ એ કેટલું હશે? બરાબર, તો જો પહેલાં તો એ તમને આની માટે એ ખબર હોવી જોઈએ કે 15ની સ્પીડથી હોડી જતી હોય અને એક વખત જશે ત્યારે સામા પાણીએ જશે, એક વખત આવશે ત્યારે પાણીની સાથે આવશે, તો સામા પાણીએ જશે ને ત્યારે હોડીમાં આ હોડીની હોડીની સ્પીડ જે હોય છે એ માનો કે 15 છે અને સામો પ્રવાહ છે એ 3નો હોય તો એને અવરોધ કરશે, તો ત્યારે એની ગતિ છે એ 12ની થઈ જાય। એક વખત પાણીની પ્રવાહ સાથે જશે ત્યારે એની ગતિ છે એ કેટલી થઈ જશે? તો કે 18ની થઈ જશે। એટલે એક સ્પીડ જે છે મળી 12ની, એક સ્પીડ જે છે મળી 18ની, આટલું તમે માઇન્ડમાં રાખજો। હવે આને ગણવું કેમ? બરાબર છે, તો આનો આ દાખલો જે છે એ અલગ અલગ રીતે પૂછે। અહીંયા હોડીની જગ્યાએ તમને બસ શબ્દ વાપરે, બે ટ્રેન વાપરે, બે વ્યક્તિ વાપરે, કોઈ પણ વાપરે, પણ જ્યારે તમને અહીંયા સમય આપી દીધો છે ટોટલ સમય, ત્યારે એના માટે એક સરસ મજાનું સૂત્ર બને છે કે ભાઈ જ્યારે ડિસ્ટન્સ એટલે કે અંતર શોધવું હોય તો બંને સ્પીડનો ગુણાકાર એટલે કે એક્સ અને વાય, તો એક આપણને શું મળી હતી? એક 12ની સ્પીડ મળી હતી અને એક શું મળી હતી આપણને? તો કે 18 મળી હતી। ઓકે, એટલે એક્સ વાયની જગ્યાએ 18 આવશે, છેદમાં એ બંનેનો સરવાળો। જો અહીંયા આપણને ટોટલ સમય આપ્યો હોય તો બંનેનો સરવાળો, અને જો અહીંયા સમયનો તફાવત આપેલો હોય તો છેદમાં બાદ બાકી મૂકવાની। તો અહીંયા આપણને ટોટલ સમય આપેલો છે એટલે આપણે 12ને 18 કરીએ તો 8 ને 2 10ની શૂન વધી પડી 1, 1 ને 1 2 ને 1 3, છેદમાં આવશે 30। ઓકે, અને આપણને ટોટલ સમય આપેલો છે કેટલો? 10 મિનિટ। હવે 10 મિનિટ છે અને આ આપણને કિલોમીટર જે છે એ કલાકમાં આપ્યા છે, તો મિનિટને પાછા કલાકમાં ફેરવવા માટે નીચે 60થી ગુણા ભાગવા પડે। બરાબર છે, તો હવે આપણી પાસે શું બન્યું? આ એક્સ વાયને આપણે કાઢી નાખીએ। બરાબર, હવે જ્યાં જ્યાં છેદ ઉડે છે તેને ઉડાડી દઈએ, તો 12 થી 12 50 60, 5 2 10, અહીંયા શું છે? તો કે 2 અને અહીંયા આવશે 15। બરાબર, હવે 15 છે, ઉપર 18 છે, 18ના છેદમાં 15 છે, હજી છેદ ઉડશે તો ઉડાડી દઈએ। બરાબર, 5 3 15 અને અહીંયા આવશે 6 6 3 18, તો લાસ્ટમાં વધ્યું છું, વધ્યું છે શું? 6ના છેદમાં 5। બરાબર, 6ના છેદમાં 5, જો કાંઈ આપણે ભૂલ ન થઈ હોય છેદ ઉડાડવામાં, તો 6ના છેદમાં 5 જે છે એ એનું અંતર આવશે। ઓકે, એવું હોય તો તમે પણ એક વખત કરી લેજો। તો ટોટલ લાસ્ટની અંદર આનું અંતર જે છે શું એવું? 1.2 કિલોમીટર જે છે એ અંતર આપણને આને મળે છે। હવે જોઈ લો મિત્રો કે બાકી રહી જાય છે કે આપણા લગભગ બધી વસ્તુ કવર થઈ ગઈ છે એમ જોઈ લો। મને જેટલું મળેલું છે એટલું મેં કવર કરી લીધું છે મિત્રો। તમારા માટે પણ રાતના જાગીને આપણે આવા વિડીયોઝ જે છે મહેનત કરીને બનાવીએ છીએ, તો તમે પણ સપોર્ટ કરજો, વિડીયોને લાઇક કરજો, મિત્રો સુધી પહોંચાડજો, શેર કરજો। વિડીયો જોવા બદલ ધન્યવાદ, થેન્ક યુ। ફરી મળીશું નવા કંઈક આવા જ ટોપિક સાથે। धन्यवाद।